ગુજરાતી કવિતા આઠ માલમ ભલે સાહા આગળ છે વિદ્યાર્થીઓ આ ગઈ એકમ કસોટી છે એની પહેલા છે આપણે એનો કોર્સ હતો 5 3 થી 7 જેનો રિવિઝન વિડિયો છે એ આપણે મુકાઈ ચૂક્યા છે કસોટીની પહેલા એટલે આપણે હવે બીજી કવિતા પછી સીધી આઠમી કવિતા માલમ ભલે સાહા છે એ લોકગીત છે એનું પુનરાવર્તન કરવા આપણે જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થીઓ આ કવિતા છે એના કવિ નથી હવે શા માટે કવિતાના કવિ નથી તમને એમ થશે કે દરેક કવિતાના કવિ હોય તો આ કવિતાના કવિ શા માટે નથી કેમ કે આ લોકગીત છે લોકગીત એટલે વિદ્યાર્થીઓ શું કે આ અગાઉના વિડીયોમાં છે આ કવિતા ભણાવતી વખતે પણ મેં તમને સમજાવ્યું હતું કે લોકગીત એટલે લોકો દ્વારા ગવાયેલા ગીતો જેમાં લોકો પોતાની મેળે છે લય તાલ અને એનું લટણ અને એની બોલી અને શબ્દો ગોઠવતા જાય છે અને પોતાની મેળે જ Bye.
કરીએ શું કામ કે માલમને કહે છે કે દરિયો ખેડવા માટે મારે જવું છે તો મને જે મેનું એટલે કટુ વચન જેને આપણે કહીએ કટાક્ષ માટે કોઈના કોઈ વ્યક્તિને આપણે કહીએ એ ભાપલડી એટલે એની ભાભી એને કહે છે કે મારી ભાભીએ મને કડવા વચનો કહ્યા છે શું કડવા વચનો કહ્યા છે દેર આળસુનો સરદાર એની ભાભીએ મને કડવું વચન કહે છે કે દેર તમે તો આળસુનો સરદાર એટલે કોઈ જ કામ કરતા નથી નકામા આપીને આળસુની જેમ બેહી રહ્યા છો આગળ એની ભાભી શું કહે છે ભાઈ કમાઈને તું વડલા ખેલે એની ભાભી દિયરને કહે છે કે તમારા ભાઈ કમાઈ રહ્યા છે પૈસો ભાઈ કમાય છે જ્યારે દિયર શું કરે છે વડલા ખેલવા એટલે ઘરમાં જલસા કરવા નકામાં બેસી રહેવું એનો બળિયો ઉતાર ભાભી કહે છે કે આવો વ્યક્તિ હોય કે જે ભાઈના કમાયેલા પૈસાથી ખાતા હોય તો એનો મતલબ શું થયો એનો તો અવતાર બળિયો કહેવાય મતલબ કે નકામું હોય એનું જીવન તો નકામું છે આગળ કહે છે એટલા માટે જાવું છે મારે જાવા બંદરે માલમને વાત કરે છે કે ક્યાં જવું છે જાવા બંદર એટલે કે ક્યાંથી આપણો જે હિંદ મહાસાગર છે એનું એક બેટ છે જેનું નામ છે દ્વીપ જાવા બંદર ત્યાં શું છે શા માટે અહીંયા જવું છે તો ત્યાં લક્ષ્મીનો નવીન વાર ત્યાં લક્ષ્મી એટલે ધન રૂપિયા પૈસાની વાત કરે છે કે ત્યાં અખૂટ એવી મબલક લક્ષ્મી છે જો ત્યાં હું જાઉં જવા બંદરે તો ત્યાં અઢળક રૂપિયો હું કમાઈ શકું એટલા માટે એને હિંદ મહાસાગરનું બેટ છે જવા બંદર ત્યાં જવું છે હવે ત્યાં પાછી એક મુશ્કેલી પણ છે આગળ કહે છે જાવે ત્યાં કોઈ પાછા ના આવે હવે એ બંદર ઉપર જવું કઈ સહેલું નથી અવડો મોટો દરિયો ખેડી અને હિંદ મહાસાગર એટલે સૌથી મોટો મહાસાગર એમાં ઘણી મુશ્કેલીઓ આવે છે ત્યાં મોટો દરિયો પાર કરીને એ બંદરે પહોંચવું કાંઈ સહેલી વાત નથી એટલે ત્યાં પહોંચતા અનેક મુશ્કેલીઓ આવે એટલે કહે છે કે ત્યાં ગયા જવા ત્યાં કોઈ પાછા ના આવે ત્યાં જે પણ અત્યાર સુધી ગયું છે એ કોઈ પાછું નથી આવતું અને જે ફરી શકે છે એટલે કે જો આવે તો એડલો પાર જ્યાં નવા બંદરથી જઈને કોઈ વ્યક્તિ જો પાછું આવી ગયું છે અવડો મોટો દરિયો ખેડી તો મતલબ એ અનેક મુશ્કેલીઓ વેઠીને પાછું આવ્યું છે તો એનો તો એડલો પાર થઈ ગયું છે વ્યક્તિનો કે જે નવા બંદરથી પાછો પરત આવી શક્યો છે મતલબ કે પોતાના પ્રયત્નમાં સફળ થઈ ગયો છે એટલે કીધું કે ત્યાંથી જો કોઈ પાછું આવે તો એનો તો બેડનો પાર થઈ જાય એટલે જીવન સાર્થક થઈ જાય સફળતા મળે છે આગળ માલમને કહે છે ડિયર જવું છે મારે સિંહલ દ્વીપમાં જો જૂના જમાનામાં છે આપણે અહીં અત્યારે ઓળખાતું જે શ્રીલંકા છે વિદ્યાર્થીઓ એને પહેલા સિંહલ દ્વીપ કહેવાતું શ્રીલંકા છે એની ચારે બાજુ દરિયો છે અને વચ્ચે આવેલું એ એક બેટ કે દ્વીપ સમાન છે એટલે એને સિંહલ દ્વીપના નામે ઓળખાતું જેને અત્યારે આપણે શ્રીલંકા ઓળખીએ તરીકે ઓળખીએ છે એટલે ત્યાં જવું છે ડિયરને ત્યાં શું કરવા એને જવું છે સિંહલ દ્વીપમાં તો કે પરળવા પદમણી નામ જો પદવણી નાત્રે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રકારની સ્ત્રી કે જે રૂપ અને ગુણવા સર્વગુણ સંપન્ન હોય આવી સ્ત્રીને કહેવાય પદવણી નાર એટલે દેર કહે છે કે હું સિંહલ દ્વીપમાં જઈશ ત્યાંની પદવણી નાર પરણવા માટે મતલબ કે પહેલાના જમાનામાં સિંહલ દ્વીપની સ્ત્રીઓ વખણાતી એટલે કહે છે કે સિંહલ દ્વીપથી મારે સ્ત્રી પરણી આવી છે જેને પદવણી નાર કહેવાય છે કે જે સર્વગુણ સંપન્ન હોય છે હવે આવું કરીને આવે તો ભાભલડી શું કરશે મોતીડી મુખે જો ભાભલડી મારી જે આવી રીતે પૈસા કમાય અને પદમણી નાર એટલે ઉત્તમ પ્રકારની સ્ત્રી જો હું ઘરે લાવું તો મારી ભાભી છે મને મોતીડી પોખશે એટલે કે મારો એવો સુખ સત્કાર આવકાર કરશે મોતીડી પોખવું એટલે આગતા સ્વાગતા સારી રીતે સ્વાગત કરવું આવકાર આપવું પછી તો જીવવામાં સાર જો આવું મારી સાથે થાય તો દેવ કે છે તો મારો જીવનનો સાર છે સાર્થક થઈ જાય મારું જીવન સાર્થક થઈ જાય કેસર વિના તમે જીવો ભાભલડી આગળ કહે છે કે મારા મનમાં આવા ઉત્તમ પ્રકારના વિચારો આવ્યા કે હું કમાવા જાઉં બંદરે અને સિંહલ દ્વીપમાંથી સારી એવી પદમણી નાર પરણ્યા આટલા બધા વિચારો મારા મનમાં આવ્યા ક્યાંથી તો કહે છે કેસર વિના તમે જીવો કેસર વિના એટલે કેસરથી ઘોડાયેલા કુમકી અને વલરપુ એવા સ્વભાવવાળા પોતાના ભાભીની વાત કરે છે કે જીવો ભાભલડી એને આશીર્વાદ આપે છે દેવ કે હું તો નકામું ઘરમાં ભાઈના પૈસે બેસી ગયો તો ને જલસા આવું બધું છે એ કમાવાનું અને સારી એવી નાર પરણવાના વિચારો પ્રેરણા ક્યાંથી આવ્યા એના મનમાં એની ભાભી મહેણો મારીને લાવ્યા કડવા વચનો કહ્યા એટલે એને મનમાં કાયમ કરવાની ઈચ્છા જન્મી જીવો જીવ વલ્લણીની ધાર એટલા માટે ઘેર પોતાના ભાભીને આશીર્વાદ આપે છે કે ભાભી તમે જીવો જીવ વલ્લણીની ધાર એટલે જે ભાભીની જીભથી મને આવા વચનો કહેવાય છે અને હું કાંઈક કરવા માટે ઉત્સાહી બન્યું તો આવી ભાભીની જીભ વલ્લણીની ધાર છે હંમેશા અવિરત રહો મતલબ કે કડવા વચનો મને કહેતા રહો ભાભી તમે જેના કારણે છે મારી બુદ્ધિ સુધરી ગઈ એટલે કે છે મેણા મારીને
જીવનને સાર્થક બનાવવું જોઈએ. આ છે એ વોદણે ક્યાંથી મળ્યું? ભાભીના કડવા વચનો દ્વારા. એટલે એ ભાભીને કહે છે કે ભાભીની જ વલડીની ધાર, એટલે કે હંમેશા આવી જ રહે. પછી આગળ કહે છે કે માલવ આટલા માટે તું મોટા મોટા ઈંડા ભરેસા, એટલે અકમત અને મારે મધ દરિયાની ધારે જલ્દી જલ્દી જવું છે. તો વિદ્યાર્થીઓ આ હતી આપણા કાવ્યની સમજૂતી. પ્રશ્નોમાં જુઓ તો વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન પૂછાય કે માલવ છે એ મોટા ભરેસા માર, આવું વાક્ય છે એ કોણ બોલે છે? તો દિયર બોલે છે અને માલવને કહે છે. દિયરને દરિયા પાર શા માટે જવું છે? તો પૈસા કમાવા માટે જવું છે. મેળા મારીને મારી મતી સુધારી, અહીં છે મતી શબ્દ છે સુધારી, એટલે શું થાય? તો કે સાચું જ્ઞાન, સાચી દિશા બતાવે. દિયરે ભાભીને કેવા કહ્યા છે? તો કેસર વિના કહ્યા છે, ઉમંગી અને વરરફ એવા. આગળના પ્રશ્નો છે એમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન છે માલવની મોટા ભરેસા મારવા શા માટે કહ્યું છે દિયરે? તો કે એને મધ દરિયાની પાર જવું છે, જ્યાં છે જાબા બંદરે જઈ અને એને રૂપિયા કમાવા છે. ભાભીએ દિયરને કેવું મેળો માર્યું છે કે દિયર તું તો 800 નો સરદાર છે, ભાઈ કમાય છે અને નકામા ઘરમાં બેસીને ખાઈ રહે છે. દિયરને જવા બંદર શા માટે જવું છે? જવા બંદરે જઈ અને ત્યાં અઢળક સંપત્તિ એટલે કે ધન રૂપિયો પૈસા કમાવા છે. દિયરને સિંહલ દ્વીપ શા માટે જવું છે? તો સિંહલ દ્વીપની સ્ત્રીઓ ઉત્તમ પ્રકારની સ્ત્રીઓ હોય છે, જે રૂપગુણમાં સર્વગુણ સંપન્ન છે, પદમણી તરીકે ઓળખાય છે. આ પદમણી નારને પરણવા માટે દિયરને સિંહલ દ્વીપ જવું છે. દિયરને જીવવામાં સાર ક્યારે લાગે? જીવવામાં સારે એટલે લાગે છે કે જો હું રૂપિયા કમાવીને પાછો આવું અને મારી ભાભી છે મારો સ્વાગત સત્કાર કરે અને મુતીડે ભૂખે અને હું પદમણી નાર પણ પરણ્યો તો મારો જીવ